સુરેન્દ્રનગરમાં દારૂ પાર્ટી અને હત્યા. નશામાં મિત્ર ભૂલ્યો ભાન. ત્રીજા માળેથી ધક્કો મારી હત્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા થવી એ કોઈ મોટી ઘટના નથી. સુરેન્દ્રનગર જિલ્લો જાણે ગુજરાતમાં ક્રાઇમનો હબ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજ ક્રાઇમની ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે ફરી સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સ ઉપરથી નીચે પટકાતા ચંદન પરમારનું મૃત્યુ થયું હતું. આજુબાજુના લોકોના ટોળા એકઠા થયા હતા. કોઈ 108ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર 108 પહોંચી હતી. મોડી રાતે ધાબા પરથી પટકાતા યુવકનું મોત થતાં દેકારો બોલી ગયો હતો. પ્રથમ દ્રષ્ટિએ લોકો અકસ્માતે પટકાતા મોત થયું હોવાનું માનતા હતા. જેનો ડેડ બોડી કાલે એક્સપર્ટ થઈ ગયા, પણ ફરિયાદી ન ચાલ્યા. એટલે ફરિયાદી અમે જ્યાં સુધી એમ કે પકડાય નહીં ત્યાં લગીને બોડી નહીં સ્વીકારી. પણ આજ લોકો એ લોકો FIR કરી એટલે અમે આજની તારીખમાં અમે બોડી સ્વીકારી. મરણ જનાર યુવકના પરિવારજનોએ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મૃતદેહ જોઈ હૈયાફાટ રોદન શરૂ કર્યું હતું, પરંતુ મૃતદેહ પર ઝપાઝપીના નિશાન જોતા તેમને સવાલો થયા હતા. મૃતદેહ સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો. યોગ્ય તપાસની માંગ સાથે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો, જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. કોમ્પ્લેક્ષ પર પહોંચતા ધાબા પર ખાલી દારૂના ગ્લાસ સહિત કેટલી વસ્તુઓ મળી આવી હતી. ઉપરથી પડી ગયેલો એ રીતે અમે અહીંયા હાજર થયા. પછી અમે ડેડ બોડી સ્વીકારી નથી કે આનો અમને પૂરો ન્યાય મળે. પછી અમે ડેડ બોડી સ્વીકારતું અને એ પછી આજના રોજ જે પોલીસ એમને સારું કામ કરીને ટોટલી બધું સપોર્ટ કરી FIR બેફાર દાખલ કરી છે. હવે અમે ડેડ બોડી સ્વીકારી. ફરિયાદમાં એવું કે ભાઈ આમાં જે જે 2-3 લોકો હોય એમની રીતે કાર્યવાહી કરશે. એમ કયો ગુનો દાખલ કર્યો? પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા સમગ્ર ઘટના મુજબ હિતેશનો જન્મદિવસ હતો. ચંદન તેનો મિત્ર હતો અને ચંદન રાજકોટ રહેતો હતો, જેથી તેણે ચંદનને પાર્ટી કરવા આમંત્રણ આપ્યું હતું. ચંદન સુરેન્દ્રનગર આવ્યો હતો અને ચંદન, હિતેશ, આરોપી પાર્થ વાઘેલા, વિશાલ સોલંકી સહિત 80 ફૂટ રોડ પરના કોમ્પ્લેક્ષના ધાબા પર પાર્ટી માટે બેઠા હતા. આ દરમિયાન વિશાલે કહ્યું હતું કે પાર્થ મારો સાળો થાય, ત્યારે મરણ જનાર ચંદને કહ્યું હતું કે તારો સાળો એ મારો સાળો. આ બાબતે બોલાચાલી થઈ અને મારામારી થતા આરોપી પાર્થ વાઘેલા અને વિશાલ સોલંકીએ ચંદનને ઝપાઝપી કરી ધાબા પરથી નીચે ફેંકી દીધો હતો, જેથી ચંદનનું મોત થયું હતું. જે બાબતની કબૂલાત આપતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે આરોપી વિશાલ સોલંકી અને પાર્થ વાઘેલા સાળા બનાવી આરોપીની સામે ફરિયાદ નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. એક યુવકને મિત્રના જન્મદિવસની પાર્ટીમાં મોત મળ્યું છે. બે મિત્રો હવે જેલ હવાલે થશે. ઉમિયા ટાઉનશીપના કોમ્પ્લેક્સ બાજુમાં કોમ્પ્લેક્સમાં એક જણ ધાબા ઉપરથી નીચે પડીને મૃત્યુ પામેલ હોવાની જાહેરાત થયેલી હતી. જે અનુસંધાને બનાવ પ્રથમથી જ શંકાસ્પદ લાગતા તપાસ તજવીજ કરતા આ યુવક રાજકોટ ખાતે રહેતો ચંદન જગદીશભાઈ પરમાર હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ વિશેષ તપાસ કરતા આ યુવક પોતાના મિત્ર હિતેશ દેવસિંહભાઈ મકવાણાને નો જન્મદિવસ હોય તેને ત્યાં આવેલ અને આ લોકો જન્મદિવસ ઉજવવા માટે થઈને આ કોમ્પ્લેક્સના ધાબા ઉપર મળેલા. આ સિવાય એક વિશાલ વીરજીભાઈ સોલંકી તથા તેનો સાળો પાર્થ વાઘેલા પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન બંને વચ્ચે મરણ જનાર ચંદન પરમાર તથા વિશાલ વીરજી વાઘેલા વચ્ચે બોલાચાલી થતાં વિશાલ વીરજી વાઘેલાએ ઉશ્કેરાટમાં આવીને તેની સાથે ઝપાઝપી કરેલ અને એના સાળાએ બંને મળીને ચંદન પરમારને ધાબા ઉપરથી ધક્કો મારીને નીચે પાડી દે તેવું મૃત્યુ ઉપજાવેલ હતું. આ બનાવ અંગે ચંદનના પિતા જગદીશભાઈ પરમારની ફરિયાદ લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરેલ છે. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ સોલંકી આ ગુનાની તપાસ કરી રહેલ છે. આરોપીઓ હાથવેતમાં છે. તપાસ ના આરોપી પકડવા માટે તજવીજ ચાલુ છે. સાહેબ બીજી કોઈ આમાં બનાવમાં વિગત મળી છે કે કોઈ
પૈસાની નીતિ હતી કે એના માટે ના, એવું કોઈ નહોતું. આ લોકો સાથે બેસીને પાર્ટી કરતા હતા, એ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થયેલ. ગુજરાતમાં આ પ્રકારે નશામાં હત્યા થયાના અઠળક બનાવો છે. સંવાદદાતા સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક, સુરેન્દ્રનગર.